સરકારની જૂની પેન્શન યોજના અને જીપીએફ અંગે કરેલી જાહેરાતનો હજુ સુધી અમલ થયો નથી. ગુજરાત શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજિત કારોબારી સાથે ગાંધીનગરમાં પણ દેખાવ શરૂ થયા હતા. શિક્ષકોએ દેખાવ કરીને જાહેરાતોનો અમલ કરવા માંગ કરી હતી. આ માંગ પૂર્ણ કરવા વિધાનસભા ચોમાસુ સત્ર શરૂ થવા સુધી સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. સરકાર અને શિક્ષકોના હિતમાં અમલ નહીં કરે તો ચોમાસુ સત્રમાં શિક્ષકો રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન ગાંધીનગરમાં વિરોધ કરશે. સોળ નવ 2022 રોજ ગુજરાત સરકાર શ્રી દ્વારા 5 મંત્રીઓની કમિટી દ્વારા અને શૈક્ષણિક સંઘોના પ્રમુખ વચ્ચે સમાધાન થયેલ મુદ્દા દ્વારા 1/4/2005 પહેલાં જે કર્મચારીઓની ભરતી થયેલી હોય તે તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના તથા જીપીએફમાં સમાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવેલી. આ જાહેરાતના અનુસંધાનમાં આજ દિન સુધી પરિપત્ર કે ઠરાવ થયેલ નથી. આ મુદ્દા માટે અમે વારંવાર મુખ્યમંત્રી, નાણામંત્રી, શિક્ષણ મંત્રી, વિવિધ અધિકારીઓને વારંવાર રજૂઆત કરેલી છે, તેમ છતાં આજ દિન સુધી આ પ્રશ્નનું સોલ્યુશન આવેલ નથી. આ પ્રશ્નના સોલ્યુશનના ચિંતન માટે આજ રોજ ડૉક્ટર આંબેડકર ભવન ગાંધીનગર ખાતે રાહુલભાઈ ગવાણેના આયોજન નીચે ગુજરાતભરમાંથી તમામ જિલ્લાઓમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં 700થી વધારે શિક્ષકો સ્વયંભૂ હાજર રહેલ અને ચિંતનમાં સર્વાનુમતે એક ઠરાવ નક્કી કરવામાં આવ્યો છે કે જો આગામી વિધાનસભાના સત્ર પહેલાં જો સરકાર ઠરાવ ના કરે તો વિધાનસભાનું સત્ર શરૂ થશે તે દરમિયાન આખા ગુજરાતમાંથી શિક્ષકો સ્વયંભૂ ગાંધીનગર આવી અને વિધાનસભાનો પ્રતિકાત્મક ઘેરાવ કરશે.